નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 4 ત્રિઘાત સમીકરણ સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન 2 નો ત્રીજો દાખલો કરવાના છીએ. તે પહેલા ત્રિઘાત સમીકરણ કોને કહેવાય તેનો ટૂંકમાં પરિચય મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈશું તો ત્રિઘાત સમીકરણમાં બે શબ્દ જોવા મળે છે, ત્રિઘાત અને બીજું છે સમીકરણ. તો દ્વિ એટલે કે બે અને ઘાત, તો જેની ઘાત બે હોય તેવું સમીકરણ, જેની ઘાત સૌથી મોટી ઘાત બે હોય તેવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય. હવે સૌથી મોટી ઘાત બે હોય તે આપણને કઈ રીતના ખબર પડશે? તો અહીંયા આપણે બે સમીકરણ લઈએ, જેમ કે એક્સ નો ઘન વત્તા 2x નો વર્ગ વત્તા 4x વત્તા 6 બરાબર 0, એક્સ નો વર્ગ વત્તા 4x વત્તા 8 બરાબર 0. તો અહીંયા તમને બે સમીકરણ જોવા મળશે, આ બંને સમીકરણ છે. તો જોઈએ અહીંયા x ની 1 2 અને 3, x ની ઉપર સૌથી મોટામાં મોટી ઘાત કઈ છે? અહીંયા 3. ત્યારે બીજા સમીકરણમાં સૌથી મોટામાં મોટી ઘાત કઈ છે? 2. તેથી આ બંને સમીકરણની જો વાત કરીએ તો બીજા સમીકરણમાં સૌથી મોટી ઘાત 2 હોવાથી આ જે સમીકરણ છે તેને દ્વિઘાત સમીકરણ કહેવાય. હવે અહીંયા આ જે સમીકરણ મળ્યું છે તેનું સ્વરૂપ જોઈએ. તેનું સ્વરૂપ શું હોય છે? તો જ્યારે પણ દ્વિઘાત સમીકરણ હોય તેનું સ્વરૂપ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 પ્રકારનું જ હોય છે. એટલે કે પહેલી x ની વર્ગવાળી સંખ્યા જેની સાથે a તેનો સહગુણક, a એટલે કોઈ પણ સંખ્યા હશે, ત્યારબાદ bx તો ફરીથી x સાથે કોઈક એક સંખ્યા ગુણાયેલી હશે, વત્તા c એટલે કે કોઈક એક સંખ્યા હશે. જેમ કે અહીંયા x ના વર્ગ સાથે 1 ગુણાયેલો છે, x સાથે 4 ગુણાયેલો છે અને ફરી એક કોઈ સંખ્યા છે. આમ એ એક્સ નો વર્ગ વત્તા 4x વત્તા 8 બરાબર 0 આ એક દ્વિઘાત સમીકરણ થયું છે. તો આવું કંઈક સમીકરણ આપણે બનાવવાનું છે પ્રશ્ન 2 ની અંદર. આપણો પ્રશ્ન 2 છે, નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો આપણો પરિસ્થિતિ કઈ છે તે જોઈએ. રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. કોની માતા? રોહનની માતા. તેના કરતા એટલે રોહન કરતા, બરાબર? રોહનની માતા તેના કરતા એટલે કે રોહનની માતા રોહન કરતા 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 હશે. તો આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે. તો આ સમીકરણ આપણે બનાવવાનું છે દ્વિઘાત સમીકરણ. તો અહીંયા જોઈએ કે રોહનની માતાની ઉંમર અને રોહનની ઉંમર વચ્ચે આપણને એક સંબંધ આપ્યો છે. એ સંબંધ શું છે? કે રોહનની માતાની હાલની ઉંમર રોહન કરતા કેવી છે? 26 વર્ષ મોટી છે. તો આપણે જો રોહનની ઉંમર ધારી લઈએ તો તેના માતાની ઉંમર પણ આપણને ખબર પડી જાય. તો અહીંયા લખીશું, ધારો કે રોહનની ઉંમર બરાબર એક્સ વર્ષ છે, માટે રોહનની માતાની ઉંમર બરાબર શું થશે? તો રોહનની માતાની ઉંમર રોહન કરતા કેટલી છે? તો 26 વર્ષ મોટા છે. એટલે કે x ની અંદર આપણે બીજા 26 ઉમેરી દઈએ તો શું થશે? તે રોહનના માતાની ઉંમર થશે. આ તો તેની હાલની ઉંમર થઈ. અહીંના પછીનું વાક્ય સાંભળીએ કે આજથી 3 વર્ષ પછી, એટલે કે આજે એની ઉંમર કેટલી છે? x વર્ષ છે અને x વત્તા 26 વર્ષ છે. તો 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360 હશે. એટલે કે અત્યારની ઉંમરમાં આપણે 3 વર્ષ પછીની ઉંમર ઉમેરી દઈએ. જેમ કે હાલ તમારી ઉંમર ધારી લો કે 10 વર્ષ છે, તો 3 વર્ષ પછી તમારી ઉંમર કેટલી થશે? 13 વર્ષ. એટલે કે 10 વત્તા 3 તમે કરશો. તો તેવી જ રીતના રોહનની અને તેના માતાની 3 વર્ષ પછીની ઉંમર શોધવા આપણે શું કરીશું? આ બંને સંખ્યાની અંદર 3 ઉમેરીશું. માટે અહીંયા લખીએ, 3 વર્ષ પછી રોહનની ઉંમર બરાબર એક્સ વત્તા 3 વર્ષ અને તેના માતાની ઉંમર બરાબર એક્સ વત્તા 26 વત્તા 3 એટલે કેટલા થશે? એક્સ વત્તા 29 વર્ષ. અને પછી કીધું છે કે તે બંનેની ઉંમરનો જે ગુણાકાર છે તે 360 થશે. એટલે કે એક્સ વત્તા 3 અને એક્સ વત્તા 29નો ગુણાકાર 360 આપણે લાવવાનો છે. તો અહીંયા લખીશું કે એક્સ વત્તા 3 ગુણ્યા એક્સ વત્તા 29 બરાબર 360. તો આપણે સમીકરણ મેળવવાનું છે. તો સૌથી પહેલા જ્યારે બે કૌંસનો ગુણાકાર કરવાનો હોય તો એક્સ નો ગુણાકાર આખા કૌંસ સાથે, ત્યારબાદ 3 નો ગુણાકાર આખા કૌંસ સાથે.
તો અહીંયા શું લખાશે x કૌંસમાં x વત્તા 29 વત્તા 3 કૌંસમાં x વત્તા 29 બરાબર 360 તો હવે આપણે કૌંસ છોડીશું એટલે કે x નો ગુણાકાર પ્રથમ x સાથે ત્યારબાદ 29 સાથે તેવી રીતે 3 નો ગુણાકાર x સાથે ત્યારબાદ 29 સાથે કરીશું તો શું થશે અહીંયા x ગુણ્યા x x નો વર્ગ વત્તા 29x વત્તા 3x વત્તા રફની અંદર આપણે 29 ગુણ્યા 3 કરીશું 49 27 3 2 6 ને 2 8 એટલે કેટલા થયા અહીંયા 87 થયા તો અહીંયા આપણે લખી દઈએ વત્તા 87 બરાબર 360 હવે સજાતીય પદોનો સરવાળો કરીએ એટલે કે 29x વત્તા 3x 29 વત્તા 3x કેટલા થશે x નો વર્ગ વત્તા 29 30 31 અને 32x વત્તા 87 આ 360 ને બરાબર ની ડાબી બાજુ લઈ આવીશું અહીંયા તે પ્લસ છે તો માઈનસ થઈ જશે માટે અહીંયા શું લખાશે ઓછા 360 બરાબર 0 હવે આપણે જોઈએ તો આ જે સંખ્યા છે 87 અને 360 તો પ્લસ માઈનસ માઈનસ એટલે કે 360 માંથી 87 બાદ થશે અને નિશાની મોટી સંખ્યાની એટલે મોટી સંખ્યા અહીંયા 360 હોવાથી આપણે તેની આગળ માઇનસ મૂકીશું તો રફની અંદર ફરીથી આપણે 360 માંથી 87 બાદ કરીશું તો અહીંયા 10 અહીંયા આવશે 5 10 માંથી 7 જશે 3 15 માંથી 8 જશે 7 અને 2 એટલે કે 273 તો આમ અહીંયા શું થશે x નો વર્ગ વત્તા 32x ઓછા 273 બરાબર 0 તો આ આપણું થયું દ્વિઘાત સમીકરણ જે ax નો વર્ગ વત્તા bx વત્તા c ઇઝ ઇક્વલ ટુ 0 પ્રકારનું છે અને તેની સાથે અહીં આપણા પ્રશ્ન 2 નો ત્રીજો દાખલો પૂર્ણ થાય છે તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બાકીના સરસ મજાના દાખલાઓ ગણીશું તો ત્યાં સુધી જ્ઞાનમી સાથે બન્યા રહેજો ધન્યવાદ